गीर सोमनाथ ना बोड़ास गाम नी राष्ट्रीय सरकारी शाला में चालती लालियावाड़ी आवी सामे धोरण दस ना 54 विद्यार्थियों पैकी 36 विद्यार्थियों गणित विज्ञान में नापास। शाला में गणित विज्ञान ना शिक्षक ज नथी हाजर। राम भरोसे चालतु गुजरात नु शिक्षण, बे जवाबदार शिक्षण विभाग ना पापे बाळको बन्या भोग। वालियों द्वारा जिला शिक्षण अधिकारी ने कराई लिखित में फरियाद। अदृश्य से गीर सोमनाथ जिला ना बोड़स गामे राष्ट्रीय सरकारी शाळाना ज्यां बे जवाबदार शिक्षण विभागनी वरवी वास्तविकता सामे आवी छे। बोड़स गामनी राष्ट्रीय सरकारी माध्यमिक शाळामां ज्यारे धोरण 10 नुं परिणाम आव्युं त्यारे विद्यार्थीओ अने वालीओए चौंकी उठ्या। शाळाना 54 विद्यार्थीओ पैकी 36 विद्यार्थीओ गणित अने विज्ञानमां नापास थया छे। स्तब्ध करी देता परिणाम बाद मकवाणा नामना जागृत वाली द्वारा ज्यारे शाळामां रूबरू तपास करवामां आवी तो चौंकावनारी विगतो सामे आवी, जेमां राष्ट्रीय सरकारी माध्यमिक शाळामां छेल्ला 6 मासथी गणित विज्ञान शिक्षक ज गैरहाजर छे। नापास विद्यार्थीओना कहेवा मुजब शाळामां शिक्षक ज गैरहाजर होय तो शिक्षण क्यांथी मेळवे बाळको। वालीओनो आक्षेप छे कि बेजवाबदार शिक्षण विभागना पापे धोरण 10ना 36 जेटला विद्यार्थीओनुं भावि अंधकार बन्युं छे। ગામડાને શિક્ષણની પરિસ્થિતિ આજ પ્રમાણે જોવા મળી રહી છે। 174 જેટલી શાળાઓનું ઝીરો પરિણામ છે ગુજરાતમાં। ગુજરાતના શિક્ષણ વિભાગની બેશરમ જવાબદારી હોય તેવી આ ઘટનાઓ બની રહી છે। ત્યારે શાળાના આચાર્ય અરવિંદભાઈ કરગટિયાએ જણાવ્યા મુજબ ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકના લગ્ન થઈ જવાથી તે ગેરહાજર છે। જો કે આચાર્ય દ્વારા આ બાબતે સમયાંતર ઉચ્ચ કક્ષાએથી જાણ કરી હોવાનું જણાવ્યું છે। તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી BS કેલાએ આ બાબતે ધોરણ 10ના પરિણામ બાદ ગામના જનપ્રતિનિધિને લેખિત ફરિયાદ બાદ ધ્યાને આવી છે અને આ બાબત તપાસ હાથ ધરવામાં આવશે તેવા ગાણા ગાઈ રહ્યા છે। તો અત્યાર સુધી શું કર્યું શિક્ષણ વિભાગે? શિક્ષણ વિભાગની જવાબદારી નથી આવતી કે શાળામાં શિક્ષક ક્યાં કેટલા છે, શું તેનો રિપોર્ટ કે ડેટા હોતા નથી? ત્યારે ગાણા ગાઈ રહ્યા છે અધિકારીઓ। બોળાસામાં ગામની રાષ્ટ્રીય સરકારી શાળાનું ધોરણ 10નું પરિણામ ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણની સાચી અને વરવી વાસ્તવિકતા રજૂ કરે છે। આવું તો ગુજરાતની 174 જેટલી શાળાઓ છે કે જ્યાં 0% પરિણામ છે। આ વાસ્તવિકતા તો વિદ્યાર્થીઓની સાથે ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ વિભાગ પણ નાપાસ થયું હોય તેમ લાગી રહ્યું છે અને ગુજરાત સરકાર પણ જાણે કે નાપાસ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શિક્ષણ વિભાગની બેજવાબદાર જવાબદારીઓ જોવા મળી રહી છે, જેથી કરીને ગામડાઓનું શિક્ષણ કથળી રહ્યું છે અને તે પણ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના વિષયમાં જ વિદ્યાર્થીઓ કથળી રહ્યા છે, જેનું મુખ્ય કારણ પૂરતા પ્રમાણમાં સ્ટાફ ન હોવાના કારણે અને શિક્ષણ બરાબર આપવામાં ન આવતું હોવાના કારણે સમગ્ર ગુજરાતમાં આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। આ વર્ષે 0% પરિણામ મેળવનારી શાળાઓ 174 ધોરણ 10 છે કે જે 0% પરિણામ છે કે તમામ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। તો આવી શાળાઓ પ્રત્યે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ જ્યાં શિક્ષણની જ વ્યવસ્થા જ જો આ પ્રમાણે હોય તો શિક્ષણ મેળવી કેવી રીતે શકાય, જેથી કરીને શિક્ષકોના ભાગે બાળકોને વેઠવાનો વારો આવ્યો છે। અને સમગ્ર મામલે જોવા જઈએ તો ગીર સોમનાથમાં બોળાસા ગામ એક ઉદાહરણ છે। આવી તો અનેક શાળાઓ ગુજરાતમાં છે કે જ્યાં લાલિયાવાડી ચાલી રહી છે, તે શું ચાલુ જ રહેશે કે ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકારી શાળાઓમાં આવો બેજવાબદારી ભર્યું શિક્ષણ કાર્ય કરવામાં આવતું હોય તેવું લોકોને લાગી રહ્યું છે? ત્યારે આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં ચોક્કસપણે વધુ પરિણામ આવે તેવી શાળાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને જો પરિણામ ન લાવે તો તેવી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, તો જ આ શિક્ષણમાં સુધારો થઈ શકશે। નહીતર તો આવનાર સમયમાં ગ્રામ્ય શિક્ષણ વધુ ને વધુ કથળતું જશે એમાં કોઈ બે મત નથી। પણ અજય રાજાભાઈ ગામ બોડાસ, મારે સરકારી માધ્યમિક શાળામાં હું ભણું છું અને તેમાં હું ગણિત અને વિજ્ઞાનમાં નપાસ થયો છું અને તેના શિક્ષક જ નહોતા તો અમે કઈ રીતે પાસ શકીએ? એકની અને 54 જણામાંથી 37 જણા નપાસ છે અને બીજા શિક્ષક હોય તો અમને ભણાવે અને પાસ કરે, એમાંથી 5-6 ચેપ્ટર બાકી રહીએ અને તેમાં 11 છે ગણિતમાં, 11 અને વિજ્ઞાનમાં 11, તેમાં 5-6 ચેપ્ટર ચાલ્યા હતા અને બીજા બાકી રહી ગયા હતા અને શિક્ષક ન હોય તો અમે કઈ રીતે ભણી શકીએ? કેટલા ટાઈમથી શિક્ષક નહોતા આવતા? 6-7 મહિનાથી।
બોડાસ માધ્યમિક શાળાની અંદર દસમાની અંદર ટોટલ 54 વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરેલું બોર્ડની પરીક્ષા માટે, અને એમાંથી 18 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે અને 34 વિદ્યાર્થીઓ છે એના પાસ થયેલા છે. શા માટે, કયા વિષયમાં? મોસ્ટ ઓફ વધારે પડતા ગણિત અને વિજ્ઞાનમાં નાપાસ થયેલા. એનું કારણ શું? એનું કારણ એ હતું કે જે શિક્ષકા છે એના મેરેજ થવાથી એ ગેરહાજર છે. ક્યાં કેટલા મહિનાથી છેલ્લે ગેરહાજર છે? છેલ્લા 5-6 મહિનાથી ગેરહાજર છે. અચ્છા, બદલી રહેવાનું કારણ શું છે ભાઈ? ગેરહાજર રહેવાનું કારણ શું શિક્ષકનું? શિક્ષકનું ગેરહાજર રહેવાનું કારણ એ છે કે એના મેરેજ ગાંધીનગર થયા હોવાથી આ એક એનું કારણ. અચ્છા, આચાર્ય તરીકે આપ દ્વારા ઉચ્ચ કક્ષાએ કંઈ જાણ કરવામાં આવ્યું છે મહત્વનો જે વિષય છે તેમાં ગેરહાજર શિક્ષક છે? હા, આચાર્ય તરીકે મેં મારી ફરજ ઉચ્ચ કક્ષાએ મેં આ બેનની વાત કરેલી અને મહેકમમાંથી જ્યારે પણ માહિતી માંગવામાં આવે છે શિક્ષકોની ત્યારે એ માહિતી મેં આપેલી છે. ઉચ્ચ કક્ષાએ ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે મહેતા વંદિતાબેન વિનુભાઈ ફરજ બજાવતા હતા અને છેલ્લા 6 મહિનાથી તે ગેરહાજર છે. ગેરહાજર રહેવાનું કારણ એના મેરેજ થયા હોવાથી. મારું નામ મકવાણા નિલેશ મેરાવણભાઈ છે. હું બોરાસ ગામનો વતની છું. મારી ભત્રીજી મકવાણા હિનાબેન કરશનભાઈ આ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. એમનું રિઝલ્ટ ગઈ તારીખ 9/6/2020 રોજ આવેલ છે. ત્યારબાદ મેં રિઝલ્ટ જોયું તો ગણિત અને વિજ્ઞાનમાંથી ફેલ થયેલ છે, નાપાસ થયેલ છે. એટલે મેં સ્કૂલને મુલાકાત લીધી તો સ્કૂલ દ્વારા જણાવવામાં આવેલ કે જે શિક્ષકો છે ગણિત અને વિજ્ઞાનના એ 8 મહિનાથી હાજર જ નથી, રજા ઉપર છે. બાળકો જો નપાસ થયા છે એના મેળ અત્યારે તો જવાબદાર વ્યક્તિ શિક્ષણ વિભાગ જ છે, કારણ કે શિક્ષણ વિભાગની બેદરકારીને કારણે જ આ લોકોને અહીંયા સ્ટાફ પૂરતો નથી મળ્યો. હવે જો બાળકોને ગણિત અને વિજ્ઞાનનો વિષય ભણાવવામાં જ ન આવ્યો હોય તો વિદ્યાર્થી ક્યાંથી પાસ થાય છે? આ જ રીતે અંધકારમાં ચાલ્યું છે, એના કારણે જ 33 વિદ્યાર્થીઓ નપાસ થયેલ છે. આખરે તમારી માંગ શું છે? અત્યારે માંગ સર મારી એટલી જ છે કે આ જે જવાબદાર વ્યક્તિ હોય એના સામે પગલાં થવા જોઈએ અને આ વિદ્યાર્થીને ન્યાય અપાવો. ધોરણ 10નું જે પરિણામ છે તે એકંદરે તો ઓછું આવ્યું છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના બોડાસ ગામે આવેલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાના 54 વિદ્યાર્થીઓ પૈકી 36થી વધુ વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનમાં નાપાસ થયા છે. જ્યારે વાલીઓને આ વાતની ખ્યાલ પડી અને જ્યારે શાળામાં તપાસ કરવામાં આવી તો શાળામાં છેલ્લા 6 મહિનાથી ઉપરથી જે ગણિત અને વિજ્ઞાનના જે શિક્ષક જ ગેરહાજર છે. સામાન્ય રીતે જે બાળકને ગણિત અને વિજ્ઞાનનું શિક્ષણ જ ન મળ્યું હોય તે પરીક્ષામાં કઈ રીતે પાસ થાય? એટલે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમાં તે ક્યાંક ને ક્યાંક જે વાલીઓ છે તે શિક્ષણ વિભાગને જ જવાબદાર માની રહ્યા છે. જે બાળકો છે તેમનું ભવિષ્ય હાલ અધરતાલ બન્યું છે. એટલે મહત્વની વાત તો કહી શકાય કે હાલ જે બાળકો નાપાસ નથી થયા, પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં જે શિક્ષણ વિભાગ છે તે નાપાસ થયું છે. ધોરણ 10નું જે પરિણામ જાહેર થયું છે એમાં બોડાસની RMSS સ્કૂલ છે એનું પરિણામ 33.33% આવેલું છે. કુલ 54 વિદ્યાર્થીઓ હતા, એમાંથી 18 પાસ થયા છે અને 36 નાપાસ થયા છે. એ 36 નાપાસ થયેલા છે એ પૈકી 30 જેટલા બાળકો ગણિતમાં અને અન્ય વિષયમાં પણ નાપાસ છે અને 12 જેટલા બાળકો વિજ્ઞાન અને અન્ય વિષય જેમ કે અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન એમાં પણ થોડાક વિદ્યાર્થીઓ, એટલે સમગ્રપણે 36 વિદ્યાર્થીઓ ફેલ થયા છે. આપની પાસે કોઈ વાલીઓની કઈ રજૂઆત, ફરિયાદ, અરજીઓ આવેલી છે? કઈ છે? એક ગામના જનપ્રતિનિધિ તરીકે એક અરજી મળી છે કે અમારા બાળકોનું આ શિક્ષણ છે એના માટે કાર્યવાહી કરવામાં આવે. અમે અમારા શિક્ષણ નિરીક્ષણ સ્ટાફ દ્વારા અને અમારા જે ઇન્સ્પેક્ટર છે એના દ્વારા તપાસ કરાવી અને કાર્યવાહી શરૂ કરશું. આગામી સત્રથી વ્યવસ્થિત ભણતર થાય એના માટે પૂરતી ગ્રામ લોકોના સહકારથી ઝુંબેશ કરશું. બોડાસ શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક 6 મહિનાથી નથી એવી વાત, અને સામાજિક કારણોસર ફેબ્રુઆરી મહિનાથી એ રજા ઉપર છે, એટલે એના ભણાવવામાં કે કચાશ રહેવામાં કોઈ ઇસ્યુ ત્યારે ધ્યાનમાં આવેલ નથી, પણ છતાંય આ બાબત અત્યારે ધ્યાનમાં આવી છે. અમે એની જાણકારી પણ મેળવી છે અને શિક્ષિકાબેનને બોલાવીને એની સાથે ખુલાસો મેળવીને યોગ્ય કાર્યવાહી પણ કરીશું.